નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પીસી ચાલો યાદ કરીએ તમે ધોરણ સાતમાં ત્રિકોણ કઈ રીતે દોરવા તેના વિશે શીખ્યા હતા આપણે ત્રિકોણના કોઈ પણ છ માપમાંથી કોઈ પણ ત્રણ માપ ખબર હોય તો કોઈ એક જ ત્રિકોણ દોરી શકાય છે તેના વિશે આપણે જાણીએ છીએ હવે ચતુષ્કોણ માટે પણ કોઈ શરત હોય ચતુષ્કોણને કેટલા અંગો છે ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકણો એમ દસ અંગો છે તો શું આપણી પાસે કોઈ પણ ચાર માપ હોય તો તેનાથી એક જ ચતુષ્કોણ દોરી શકાય ટૂંકમાં એક ચતુષ્કોણ દોરવા ઓછામાં ઓછા કેટલા માપ આપણને ખબર હોવા જોઈએ હવે અહીંયા તમારી જાતે પ્રયત્ન કરો દસ સેમી લંબાઈની એક સળીની જોડ લો એટલે કે બે સળીઓ લેવાની બીજી સળીની જોડ પહોળા આઠ સેમી હોય અહીં આ ચાર માપથી એક લંબચોરસ ચોરસ બન્યું મિત્રો હવે લંબચોરસના પાયાને ડાબી જમણી ખસેડો તો નવો આકાર બન્યો કે પછી હજુ પણ લંબચોરસ જ છે અવલોકન કરો હવે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે શું તમે સળીઓનું માપ બદલ્યું તો આપણે અહીંયા સળીઓનું માપ બદલ્યું નથી બાજુના માપ કેવા છે સરખા છે ખાલી એના જે ખૂણાઓ ધારોને આપણે નમાવી એટલે ખૂણા બદલાયા છે જેના કારણે આપણને એક નવો ચતુષ્કોણ મળ્યો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે આ નવા બનેલા આકારને પાસો ખસેડો તમને શું મળ્યું ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ તે અલગ છે પણ બાજુના માપ કેવા છે સરખા હજી તમે થોડો બદલશો તો હજી એનાથી જુદો સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે આનો અર્થ એ છે કે ચતુષ્કોણના ચાર માપ તેને અનન્ય રીતે નિર્ધારિત કરી શકતા નથી અનન્ય એટલે મિત્રો એક અને માત્ર એક જ શું પાંચ માપ એક જ ચતુષ્કોણ નિર્ધારિત કરી શકે ચાલો આપણે પ્રવૃત્તિ પર પાછા જઈએ તમે દસ સેમીને આઠ સેમી માપનો ચતુષ્કોણ બનાવેલો છે હવે આ ચતુષ્કોણમાં વિકર્ણ તરીકે એક સળી ઉમેરી દો જો અહીંયા બાજુમાં આકૃતિ તમને દેખાય છે એક વિકર્ણ દોર્યો શું હવે ચતુષ્કોણ પોતાનો આકાર બદલે છે ના તો આનાથી શું સાબિત થાય છે તો આનાથી આપણે એવું કહી શકીએ કે ઓછામાં ઓછા પાંચ માપની જરૂર પડે આપણે ચતુષ્કોણ કોઈ પણ દોરો હોય તો એટલે કે ચતુષ્કોણ બનાવવા માટે પાંચ માપની જરૂર પડે છે બે ચતુષ્કોણ બનાવો આ સમગ્ર પ્રકરણમાં આપણે પ્રયોગ કરીને ચતુષ્કોણ બનાવીશું તમને ગણિતમાં પ્રયોગ કરવાની ખૂબ જ મજા પણ આવશે આ માટે તમારે કંપાસ બોક્સ તમારી પાસે રાખવું પડશે આપણે કુલ પાંચ પ્રકારના ચતુષ્કોણ બનાવીશું તો એક જ્યારે ચાર બાજુને એક વિકર્ણ આપ્યો હોય બે જ્યારે બે વિકર્ણ અને ત્રણ બાજુ આપ્યું હોય ત્રણ જ્યારે પાસ પાસેની બે બાજુઓ અને ત્રણ ખૂણા આપ્યા હોય ચાર જ્યારે ત્રણ બાજુઓ અને તેના અંતર્ગત ખૂણા આપ્યા હોય

ન મળે તો તમે અહીંયા આપણી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ એની લિંક મેળવી શકશો અને છેલ્લે એન્ડ સ્ક્રીન પર પણ એની લિંક હશે જ્યાંથી આપ સમગ્ર રચનાઓ જે પાંચેય પ્રકારની રચનાઓ છે એનો અભ્યાસ સરળતાથી કરી શકશો અને વ્યવસ્થિત તમે રચનાઓ પણ દોરી શકશો મિત્રો એકવાર એ રચના શીખ્યા પછી તમારા જે સ્વાધ્યાય છે ચોપડીની અંદર એ ચોપડીના સ્વાધ્યાયમાંથી તમારે જાતે રચનાઓ દોરવાની છે એટલે તમારું કૌશલ્ય વિકસે અને તમને બહુ જ મજા પડશે મિત્રો આજના વિડીયોમાં આપણે આ સુધી અને નેક્સ્ટ જે પ્રવૃત્તિઓ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નિહાળશું ત્યાં સુધી આપણી રજા લઉં અને જો વિડીયો પસંદ પડ્યો હોય તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન બિલ પર ક્લિક કરું જેથી નવા વિડીયોની અપડેટ પણ મળી રહી છે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત